પોરબંદર જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાં જ રોગચાળો વકરી રહ્યો છે અને હાલ છેલ્લા 15 દિવસથી જિલ્લામાં મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. શિયાળાની શરૂઆત થતાં પોરબંદર જિલ્લામાં લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેને લઈને જિલ્લામાં રોગચાળો પણ વધી રહ્યો છે. ગત માસમાં સરકારી હોસ્પિટલમાં મેલેરિયાના 5 અને ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા હતા, પરંતુ ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો ન હતો. ત્યારે હાલ ઓક્ટોબર માસમાં સરકારી હોસ્પિટલ ખાતે મેલેરિયાનો 1, ડેન્ગ્યુના 15 અને ચિકનગુનિયાના 12 જેટલા દર્દીઓ નોંધાયા છે, જેને લઈને ઓક્ટોબર માસમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મલેરિયાના કેસ વધી રહ્યા છે અને તેના પરિણામે હોસ્પિટલમાં ટેસ્ટ પણ વધારી દેવામાં આવ્યા છે. હું ડૉક્ટર નિલેશ મકવાણા, ઇન્ચાર્જ આરએમ પાવસીજી હોસ્પિટલ પોરબંદર. સપ્ટેમ્બર 2022 અને ઓક્ટોબર 2022ના મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો અને એના રિપોર્ટ જે કરેલા એ નીચે મુજબ આ મુજબ છે. સપ્ટેમ્બરમાં મેલેરિયાના 784 ટેસ્ટ થયેલા અને એમાંથી 5 પોઝિટિવ આવેલા. ઓક્ટોબર મહિનામાં મલેરિયાના 703 ટેસ્ટ કરેલા અને 1 પોઝિટિવ આવેલો છે. એવી જ રીતે ડેન્ગ્યુના સપ્ટેમ્બરમાં 75 ટેસ્ટ થયા, 10 પોઝિટિવ આવેલા છે. ઓક્ટોબરમાં 103 ટેસ્ટ થયા, એમાંથી 15 પોઝિટિવ આવેલા છે. ચિકનગુનિયા સપ્ટેમ્બરમાં 10 ટેસ્ટ થયેલા, એમાંથી પોઝિટિવ 1 પણ ન હતો. ઓક્ટોબરમાં 50 ટેસ્ટ થયેલા, એમાંથી 11 પોઝિટિવ આવેલા છે. એટલે ચિકનગુનિયા અને ડેન્ગ્યુના ટેસ્ટમાં પણ વધારો થયેલો છે અને પોઝિટિવ રેટમાં પણ વધારો થયેલો છે. એનો મતલબ કે તાવના કેસોની સંખ્યામાં વધારો જોવા મળેલો છે. આ ત્રણેય પ્રકાર છે એ મચ્છરોથી થતા રોગો છે. પાણીનો સંગ્રહ થયેલો હોય તો પાણીનો સંગ્રહ ન થાય એની કાળજી રાખે. ઉપર અગાસીમાં, છતમાં, શૂઝમાં એમાં પાણી ભરેલું હોય તો એમાં ડેન્ગ્યુના મચ્છરો એમાં વધે છે. મચ્છરદાનીનો ઉપયોગ કરે, ઓડોમસ જેવી ક્રીમ લગાવે, મેડિકેટેડ મચ્છરદાનીઓ આવે છે એનો ઉપયોગ કરે, ઘરમાં સ્વચ્છતા રાખે અને તાવ કે એવા કંઈ પણ સિમ્પટમો જણાય નબળાઈના તો તરત હોસ્પિટલનો સંપર્ક કરે, ટેસ્ટ કરાવે. પોરબંદર જિલ્લામાં ખાસ કરીને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આરોગ્ય તંત્રની સાથે લોકોએ જાગૃત બનવું પણ જરૂરી બન્યું છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.